આગળ વાત કરીએ તો અમરેલીમાં જિલ્લા પંચાયત હસ્તક આવેલ વોર્ડ નંબર 5નો કેરિયા રોડનો નવો માર્ગ બનાવવા માટે અધિક કલેક્ટરને આશરે 300 લોકોની ઉપસ્થિતિમાં આવેદનપત્ર આપવામાં આવ્યું. અમરેલીમાં જિલ્લા પંચાયત હસ્તક આવેલ વોર્ડ નંબર 5ના કેરિયા રોડ રેલવે ફાટકથી બાયપાસ સુધીનો નવો માર્ગ બનાવવા માટે સ્થાનિક લોકો દ્વારા અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ રોડ બનાવી આપતા ન હોય, જેથી લોકોએ રોષ ભભૂકી ઉઠેલ છે. ત્યારે હાલ નવો રોડ બનાવવા માટે અધિક કલેક્ટર શ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખ રવજીભાઈ વાઘેલા તેમજ જિલ્લા વિકાસ અધિકારી શ્રી, કાર્યપાલક એન્જિનિયરને આશરે 300 લોકો સહિત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અધિક કલેક્ટર શ્રીએ તમામ અધિકારીઓ સાથે સંકલન કરીને નવીનીકરણ કામગીરી વહેલી તકે થાય એવી ખાતરી આપેલી હોવાનું જાણવા મળેલ. અશોક મણવર, ZS TV, અમરેલી. હું વોર્ડ નંબર 5નો પંકજભાઈ રોકડ. જયારે છેલ્લા 2 વર્ષથી કેરિયર રોડ ફાટકથી બાયપાસ સુધીનો રોડ વારંવાર રજૂઆત કરવામાં આવતી હતી, છતાં કોઈ રોડ કરવામાં આવતો નથી. છતાં આજે અમે અમારી રહીશીઓ સાથે, લગભગ 500 જણાનો ટોળા સાથે અમે આવ્યા છીએ, ત્યારે કલેક્ટરની હાજરીમાં પણ કોઈ આ લોકો રોડ સ્વીકારવા માંગતા નથી. વારંવાર રજૂઆત કરવી છે, છતાં ઓછામાં ઓછા 10-15 જણાના પગ ભાંગા ફ્રેક્ચર થયા, હેમરેજ જેવા પણ ગંભીર ગુના થઈ ચુક્યા.